વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિનું લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. ત્યારે સુરતમાં મહિલાઓએ વડની પૂજા કરી વટ સાવિત્રી વ્રતની ભાવભેર ઉજવણી કરી હતી. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે. વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31થી શરૂ થઈ છે અને 22 જૂન શનિવારે બપોરે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે. વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજાનું પણ પૂજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ મહિલાઓએ વડની પૂજા કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી અને પોતાના પતિનું દીર્ઘ આયુષ્ય મળે તે માટે પ્રાર્થના કરી હતી. આજે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રતમાં ઉપવાસ રાખી ઉજવણી કરી છે. મોહનભાઈ વેણીલાલ મહારાજ રામપરા આજે વર્ષોથી અહીંયા અમારા વસ્તીના ધામ ઉપર જે વડદાદાનું પવિત્ર સ્થાન છે એની પર આજે વર્ષોથી અમે લોકો વટ સાવિત્રીના પવિત્ર દિવસે આ દરેક સ્ત્રીઓ પાસે, સુહાગન સ્ત્રીઓ પાસે એની પૂજા કરાવી એમના સુહાગનું આયુષ્ય મળે તે માટેનું અમે યાચનાને પ્રાર્થના કરાવીએ છીએ અને એમની પૂજા કરાવીએ છીએ. આજે ઘણા વર્ષો થઈ ગયા આ વડની નીચે ઘણા બધી સ્ત્રીઓ આવીને પૂજા કરે છે. આ વટસાવિત્રી વ્રતની પૂજા છે, જેના થકી આયુષ્ય માટે ખાસ પૂજા કરવામાં આવે છે ને વડ ભગવાનની પૂજા એ માટે કરવામાં આવે કે પોતાના પતિનો આયુષ્ય વૃદ્ધિ થાય ને પોતે અખંડ સૌભાગ્યવતી થાય. ધાર્મિક મહત્વ એક છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન થાય છે. આ એક જ વડના દિવસે ત્રણે ત્રણ દિવસ ભગવાન એક જ જગ્યા પર રહેલા છે. મહિલાઓ અબીલ ગુલાલ સિંદૂર કંકુથી પૂજા કરે છે અને એકબીજાના સેઠામાં અડધરનો સુખી અડધર નાખવાથી જેનેથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એ વ્રતમાં એક જ ફળ ખાય છે, એક જ ફળ ખાઈને 24 કલાકનું વ્રત કરે છે. આમ તો જોવા જાય તો 3 દિવસ કરાય, 13, 14 ને એમાં પૂનમ પણ ગણી નહીં થઈ શકે. એટલે એક ફળ ખાઈને, એક તાણો અપવાસ કરીને બી આ વ્રત કરે છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.